नमस्कार, मोरबी अपडेट में आपनुं स्वागत छे। आजे 25 फेब्रुआरी शुक्रवारना सांजना 8 वाग्या सुधीना मुख्य समाचारोनी वात करीए तो मोरबीना तबीबी छात्र कुलदीप दवे युक्रेनमां फसाया, कलेक्टर तंत्रए राहत नियामकनी जाण करी छे। मोरबीना रवापर रोड उपर धेड दीपकभाई दवेना पुत्र कुलदीपभाई दवे युक्रेनमां टर्नोपिल खाते MBBSનો અભ્યાસ કરી રહ્યા છે, તેવામાં રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતા યુક્રેનમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ છે, જેના કારણે કુલદીપ દવે ત્યાં ફસાઈ ગયા છે। આ અંગે તેમના પરિવારજનોએ મોરબી જિલ્લા કલેક્ટરને જાણ કરી છે, જેથી અધિક કલેક્ટરે આ મામલે રાજ્ય સહિતના રાહત નિયામકને જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે ગરફોડ ચોરી કરનાર રેડો તસ્કર ઝડપાયો। મોરબી LCBને વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે એક ઇસમ કે જે અગાઉ નડિયાદ ખાતે વર્ષ 2012ના વર્ષમાં થયેલ જ્વેલ્સની 1 કરોડની ચોરીના ગુનાનો નામચીન ગુનેગાર કોઈ ગુનો કરવાના ઈરાદે આંટા ફેરા કરતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે આરોપી દિલીપ ઉર્ફે મનોજ મંગળભાઈ ઝાલાની પૂછપરછ કરતા પોતે તથા પોતાના સાગરીતો સાથે મળીને 4 મહિના પહેલા વાંકાનેર ચંદ્રપુર ખાતે આવેલ રહેણાંક મકાનના દરવાજા તાળા ને નકુચા તોડીને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી। આથી પોલીસે કુલ 1,56,720નો મુદ્દામાલ કબજે કરી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી અર્થે આરોપીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે। ઘરફોડ ચોરીના બનાવમાં આરોપીના સાગરીતો વિષ્ણુ ઉર્ફે રાજુ દલપતભાઈ સોઢા પરમાર તથા વિષ્ણુ ઉર્ફે રાજુ મિત્ર લાલોના નામ ખુલ્યા છે, જેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અપશબ્દ બોલવાની ના પાડતા ઢીંગલી તોફાની ચડી વેપારીને છરી ઝીકી દીધી। ગઈકાલે બપોરે 2 વાગ્યાના સુમારે મોરબીના નહેરુ ગેટ ચોકમાં શાક માર્કેટ નજીક આવેલ રાજ રેડીમેડ નામની દુકાન પાસે હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સિપાઈ ગાડાગાડી કરતો હોવાથી દુકાન માલિક સૈફુદ્દીનભાઈ અબ્દુલ હુસેનભાઈ ભારમલ નામના વૃદ્ધે અપશબ્દો નહીં બોલવાનું કહ્યું હતું। વયોવૃદ્ધ વેપારીએ હુસેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સિપાઈને ગાડો બોલવાની ના પાડતા જ તે ઉશ્કેરાઈ ગયો અને જાહેરમાં આડેધડ છરી ફેરવીને સૈફુદ્દીનભાઈની જમણા પગની પેની પાસે છરીથી ઇજાઓ કરી અને આજુબાજુની દુકાનવાળા માણસોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે સિટી A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે। લીલાપરમાં નડિયાના કારખાનામાં જુગાર રમતા 5 જુગારીયા ઝડપાયા। મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના લીલાપર ગામની સીમ રામાપીરના મંદિરની સામે લીલાપીર ટાઇલ્સના નામના નડિયાના કારખાનાની વિનોદભાઈ ઉર્ફે ભીખાભાઈ પુંજાભાઈ પરમારની ઓરડીમાં દરોડો પાડતા જુગાર રમતા 5 જુગારિયા ઝડપાઈ ગયા હતા। દરોડા દરમિયાન વિનોદભાઈ ઉર્ફે ભીખાભાઈ પુંજાભાઈ પરમાર, ભરતભાઈ છગનભાઈ તીત્યા, કિશોરભાઈ પ્રેમજીભાઈ પરમાર, હસમુખભાઈ ભવાનભાઈ રાઠોડ અને અજયભાઈ બાબુભાઈ સાગઠિયા ની ધરપકડ કરવામાં આવી છે અને રોકડા રૂપિયા 27,700નો મુદ્દા માલ ઝડપી લઈ પોલીસે 5 આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન અડફેટે લેતા બાઇક ચાલકનું મોત। મોરબીના જેતપર બેલા રોડ ઉપર બેલા ગામના બસ સ્ટેન્ડ નજીક બાઇક લઈને જઈ રહેલા જયરામ વકીલ મંડળને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું। બનાવ અંગે વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા જ 15 જેટલા કોંગ્રેસી આગેવાનોની અટકાયત। મોરબીમાં મુખ્યમંત્રીના આગમન સમયે કોંગ્રેસ દ્વારા કાળા વાવટા ફરકાવવાનું જાહેર કરાતા સિટી A ડિવિઝન પોલીસે મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, તાલુકા પ્રમુખ KD પરસુંબિયા, રમેશ રબારી, મહેશ રાજગુરુ, ધર્મેન્દ્ર વીરજા, ભાવેશ સાવરિયા અને KD બાવરવા સહિતના વિરોધ પ્રદર્શન કરતા 15 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। તેમજ B ડિવિઝન પોલીસે મોરબી જિલ્લાના NSUIના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીની પણ અટકાયત કરી અને પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યા હતા। જો કે કોંગ્રેસે આ કાર્યવાહીને સન્મુખ ત્યારશાહી અને ભાજપ સરકારની તાનાશાહી ગણાવી હતી। ભૂતકાળમાં કોઈ સરકાર દ્વારા આવા અત્યાચારો આંદોલનકારી ઉપર નહીં થયા હોવાનું પણ આક્રોશભેર જણાવ્યું હતું। સતત બીજા દિવસે પણ યુક્રેન ઉપર રશિયાના હુમલા યથાવત। સમાચાર સંસ્થા BBCએ CNNના અહેવાલોને ટાંકતા જણાવ્યું હતું કે શુક્રવારે વહેલી સવારે 2 મોટા વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા છે। ત્રીજો બ્લાસ્ટ રાજધાનીથી થોડે દૂર જ થયો છે। યુક્રેનના પૂર્વ ગૃહ ઉપમંત્રી એન્ટોન હરાશચેન્કોએ યુક્રેનની ન્યૂઝ એજન્સી સાથે બ્લાસ્ટ સાંભળ્યા હોવાની વાતને સમર્થન આપ્યું।
क्रूज अथवा तो बैलिस्टिक मिसाइल थी हुमलो करवामां आव्या होवानुं पण उमेर्युं हतुं। हळवदना वेपारी उपर हुमलो करनार बे शख्सो पोलीसनी हाथवेतमां। हळवद शहेरना राणिकपर रोड उपर सिद्धिविनायक सोसायटीमां रहेता अमितभाई माणिकलाल मेढा उपर गईकाले बपोरना समये बे शख्सोए हिचकारो हुमलो करी छरीथी गंभीर इजाओ पहोंचाड़ी। इजाग्रस्त वेपारीने प्रथम हळवद बाद सुरेन्द्रनगर अने त्यांथी अमदावाद सारवार माटे खसेड़ी ऑपरेशन करवामां आव्युं हतुं। बनावनी गंभीरता जोता हळवद पोलीस त्वरित एक्शनमां आवी हती अने सीसीटीवी कैमरानी मददथी हुमलाखोरोने ओळखी काढी वेपारी पासे दौड़ी जई फरियाद नोंधावा तजवीज हाथ धरी हती। वेपारीए पोलीस समक्ष जणाव्युं हतुं के बन्ने हुमलाखोरो साइकल लईने માર્કેટમાં જતા હોય તેમના ભત્રીજાએ ના પાડતા ઝઘડો કર્યો અને બાદમાં ફરી છરી સાથે ધસી આવી હુમલો કર્યો હતો। હાલમાં પોલીસે આરોપીઓએ હાથ વેધમાં હોવાના અણસાર મળી રહ્યા છે। યુક્રેન ઉપર હુમલાનો રશિયામાં જ વિરોધ, 1700 લોકોની ધરપકડ। યુક્રેન ઉપર હુમલા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયો અને તસવીરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને યુદ્ધ વિરોધી પ્લે કાર્ડ સાથે રેલી યોજી રહ્યા છે। કેટલાક પ્લે કાર્ડમાં સરકારના નિર્ણયની ટીકા પણ કરવામાં આવી રહી છે। સમાચાર એજન્સી AFP અનુસાર યુક્રેન પર હુમલાના નિર્ણયનો વિરોધ કરવા માટે મોસ્કોના પુશ્કિન સ્ક્વેરમાં હજારો લોકો એકત્ર થયા, જ્યારે સેન્ટ પીટર્સબર્ગમાં અંદાજે 1000 જેટલા લોકો એકઠા થયા હતા અને મોસ્કોમાં 900 અને સેન્ટ પીટર્સબર્ગમાં 400 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનો અહેવાલ સાંપડી રહ્યા છે। યુદ્ધના બીજા દિવસે ચેર્નોબિલ પરમાણુ મથક કબજે કરવા રશિયાનો પ્રયાસ। BBCના અહેવાલો મુજબ યુક્રેનની રાજધાની કીવ ઉપર રશિયા દ્વારા હુમલા કરવામાં આવતા ભયનો માહોલ સર્જાયો છે અને લોકો કીવ શહેર છોડીને ભાગી રહ્યા છે। આ ઉપરાંત રશિયાએ ચેર્નોબિલ પરમાણુ મથકને કબજે કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું યુક્રેનના રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું। બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા તેમને ખત્મ કરી દેવા માંગે છે। એક વિડિયો સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા યુક્રેનના પ્રમુખને ખત્મ કરીને રાજનૈતિક રૂપે નષ્ટ કરવા માંગે છે। દુશ્મનોના નિશાના પર સૌ પ્રથમ તે અને બીજા નંબરે તેમનો પરિવાર છે। આ સાથે જ આજે શુક્રવારે વહેલી સવારે રશિયાએ યુક્રેન રાજધાની ઉપર હુમલો કર્યા હોવાની વાતની પણ પુષ્ટિ કરી હતી। નર્મદા બાલગઢ સંસ્થા દ્વારા મોરબીની શાળાઓને પ્રિન્ટર અને VR ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું। નર્મદા બાલગઢ સંસ્થા દ્વારા મોરબીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની 50 શાળાઓને 3D પ્રિન્ટર અને 25 શાળાઓને VR ગ્લાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા, તથા ડ્રોન, 3D પ્રિન્ટર, VR ગ્લાસ, બેઝિક સાયન્સ, AI, કોમ્પ્યુટર કોડિંગ, ડિજિટલ ડ્રોઈંગ વિશેની માહિતી બાલઘરના સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ એ છે કે બાળકો ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરે અને પોતાની રીતે પગભર બને। આ કાર્યક્રમમાં નર્મદા બાલઘરના ફાઉન્ડર ભરતભાઈ મહેતા, રાજસ્થાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સારંગ દેવોત, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર સંદીપ સંચેતી સહિતના અગ્રણીઓ, મોરબી જિલ્લાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય કક્ષાની કાવ્યગાન સ્પર્ધામાં લજાઈની વિદ્યાર્થીની રાજ્યભરમાં પ્રથમ નંબરે। ગાંધીનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ રાજ્ય કક્ષાની કાવ્યગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લા વતી કાવ્યગાન સ્પર્ધામાં જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મારુ સ્નેહા હસમુખભાઈએ ભાગ લીધો હતો, જેને મોરબી જિલ્લા વતી પ્રતિનિધિત્વ કર્યું હતું। તેણીએ પોતાના કંઠથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને રાજ્ય લેવલે પ્રથમ ક્રમ મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ હતું, જે બદલ શાળાના સંચાલકોએ તેણીને અભિનંદન પાઠવ્યા। માળિયાના હરિપરમાં અગરિયા પરિવારની માતાઓ અને બાળકોની પૌષ્ટિક કીટનું વિતરણ। માળિયા મિયાણા તાલુકાના હરિપરમાં રણ વિસ્તારના બાળકો કુપોષિત ન રહે તે માટે ICDS વિભાગ અને અગરિયા હિતરક્ષક મંચ દ્વારા હરિપરમાં અગરિયાઓને બાળકોને ગરમ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તથા કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને THR વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આરોગ્ય મોબાઈલ હેલ્થ વાનના સ્ટાફ દ્વારા અગરિયાઓને આરોગ્ય માટેની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું। મોરબી પાલિકાના મહિલા પટ્ટાવાળાને સસ્પેન્ડ કરાતા પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ। મોરબી નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસરે ખાસ કરીને પટ્ટાવાળા સહિતના કર્મચારીઓ એકને એક જગ્યાએ ચીટકી રહ્યા હોવાથી ચોથા વર્ગના 15 કર્મચારીઓની અરસપરસ બદલી કરી હતી। 15 જેટલા પટ્ટાવાળાની અરસપરસ બદલીના હુકમ થતા ચીફ ઓફિસરની ઓફિસમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા મહિલા કર્મી સોનલબેને પોતાની પવડી વિભાગમાં થયેલી બદલી, જેની સામે વિરોધ વ્યક્ત કર્યો અને આ મહિલા કર્મીએ ચીફ ઓફિસર સામે અભદ્ર ભાષાના ઉપયોગ કરી બેફામ વાણી વિલાસ કર્યો હતો। આથી ચીફ ઓફિસરે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા। ઉશ્કેરાયેલા મહિલા કર્મીએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો,
આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ દોડી ગઈ હતી અને મામલો સંભાળીને અને સાંભળીને મહિલા કર્મીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો। 25મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક યોજનાઓના 1657 લાભાર્થીઓને 3,45,00,000 ની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિકાસ વિદ્યાલયની સ્કૂલ બસ અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા વિભાગના વાહનનું મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી। મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા થકી જરૂરિયાતમંદોની જે તેમનો હક છે તેમની યોજનાઓનો સીધો લાભ આપવાનો પ્રયાસ કરાતો હોવાનું જણાવ્યું હતું। આ સમયે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના અગ્રણીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે કોંગ્રેસી અગ્રણીઓની અટકાયત કરાતા કોંગ્રેસે આ કાર્યવાહીને ભાજપ સરકારની તાનાશાહી ગણાવી હતી અને ગરીબ કલ્યાણ મેળાના નામે ખોટા તાઇફા ભાજપ સરકાર કરતી હોવાનું આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી બન્યા પછી બબે વખત મોરબીની મુલાકાતે આવ્યા છે અને આજે ગરીબ કલ્યાણ મેળાનો જે કાર્યક્રમ હતો, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના અત્યારના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2009-10માં ગરીબોના ઉત્થાન માટે અંત્યોદય, વંચિતો અને જે જરૂરિયાતમંદ છે એ લોકોને ઘર આંગણે આવી સુવિધા આપવાનો જે અનેરો રાહ કંડારેલો એ માર્ગે આગળ ધપીને ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મોરબીના આંગણે અનેક લાભાર્થીઓને આવા ગરીબ કલ્યાણ મેળામાં એમની જે જરૂરિયાતો હતી એ સંતોષી છે। સાથોસાથ મોરબીના ધારાસભ્ય તરીકે અને રાજ્યના પંચાયત મંત્રી તરીકે મને પણ ગૌરવ છે કે આખો આ ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ એ પંચાયત વિભાગ હસ્તક થાય છે અને આજે આપ જોઈ શકો છો કે મોરબીમાં આજે મોટી સંખ્યામાં લોકો ખૂબ ઉપસ્થિત રહેલા અને મોરબીના જે વિકાસની વાત હતી એ મુખ્યમંત્રીશ્રી પણ મોરબીના સર્વાંગી વિકાસ માટે એ ચાહે રોડ, રસ્તા, સિંચાઈ, સિરામિકના પ્રશ્નો હોય કે આપણો મોરબીનો નવલખી પોર્ટ હોય કે GIDC હોય એ માટે પણ એમણે પોતાની લાગણી વ્યક્ત કરી છે। આવનારા દિવસોમાં અત્યારે જે મોરબી હરણફાળ પ્રગતિ ભરી રહ્યું છે એ વધુ વેગવંતુ પ્રગતિ કરશે અને મોરબીની પ્રજાની આકાંક્ષાઓ સંતોષવામાં આપ સૌના આશીર્વાદથી અમે સફળ થઈશું અને પંચાયત વિભાગ છે એ જ્યારે આપ સૌના આશીર્વાદથી મારા હસ્તક આવ્યો છે ત્યારે આગામી 5 વર્ષમાં જે કરવાના કામો અમે ફક્ત 5 માસમાં પૂરા કર્યા છે। મોરબીમાં ઇન્ડિયન ડાયોનિસ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। મોરબી શહેરમાં ઇન્ડિયન ડાયોનિસ ક્લબ દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટ કેશાબેન અગ્રવાલ તથા સંસ્કાર ઇમેજિંગ સેન્ટરના મેનેજમેન્ટ રમેશભાઈ તથા નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કેમ્પમાં 30-35 જેટલા ડોનરોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું અને આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ સહિતના સભ્યોએ હાજરી આપી હતી। સાવધાન, મોરબીમાં ગે ગેંગ સક્રિય, યુવાન લૂંટાયો। ગઈકાલે મોરબીના છેવાડાના વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બ્લ્યુડ નામની એપ્લિકેશનથી મોરબીનો એક યુવાન અન્ય ગે યુવાન સાથે પરિચયમાં આવ્યા બાદ ચેટિંગ શરૂ થયું હતું અને સામાછેડેથી ગે દ્વારા મોકો જોઈને યુવાનને મોરબી શહેરના છેવાડાના રહેણાંક વિસ્તારમાં ઘરે બોલાવવામાં આવ્યો હતો। યુવાન ત્યાં પહોંચતા જ મીઠી મીઠી વાતો કરીને તેને ફસાવવામાં આવ્યો। ગે વ્યક્તિએ યુવાનની વાતોમાં ગુચાવ્યો હતો, જ્યાં બાદમાં અન્ય 3 યુવાનો આવી પહોંચ્યા અને યુવાનને માર મારવાનું ચાલુ કરી દેતા તેની બેગમાં રહેલ 50,000 રૂપિયા લૂંટી લીધા હતા। આ બનાવમાં ભોગ બનનાર યુવાને પોલીસની મદદ લેવા પણ તજવીજ હાથ ધરી। જો કે મોરબીમાં આવા ગુનાહિત કૃત્યો આચરનારાઓને પોલીસ ગિરફ્તમાં લે તો ભવિષ્યમાં આવી ગુનાખોરી થતી અટકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે। યુવાને ઈમાનદારી દાખવી રસ્તે પડેલું પાકીટ પોલીસને સોંપી મૂળ માલિક સુધી પહોંચાડ્યું। ગતરાત્રે ટંકારા તાલુકાના લજાઈ નજીકની હોટલ પાસે મોરબીના વિશીપરાના મુસ્લિમ યુવાન એઝાજ મુસ્તાકભાઈ કાલડિયાને રસ્તા પર પડેલ પાકીટ નજરે પડ્યું હતું। પાકીટમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, ATM અને પૈસા પણ હતા। કોઈકનું પાકીટ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રોડ ઉપર પડી ગયું હોવાથી આ યુવાને સામાજિક જવાબદારી સમજી લજાઈ ચોકડીથી છેક પરત ટંકારા પોલીસ મથકે પહોંચી
પાકેટ મોડ માલિક સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી। રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ મોટી બરાડની વિદ્યાર્થીનીનો ડંકો। શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે રાજ્ય કક્ષાની કલા ઉત્સવ અંતર્ગત નિબંધ સ્પર્ધામાં યોજાયેલ હતી, જેમાં મોડેલ સ્કૂલ મોટી બરાડની વિદ્યાર્થીની ડાંગર નીલમ જેઠાભાઈએ રાજ્ય કક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ મોરબી જિલ્લાને ગૌરવવંત કરતું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જે બદલ જીસીએઆરટીના નિયામક ડોક્ટર દર્શનાબેન જોશીના વરદસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। મોરબીના પ્રોફેસરે સ્વાનના મોક્ષાર્થી શાંતિપાઠ અને બટુક ભોજન કરાવ્યું। મોરબીના સામાકાંઠે આવેલા એલઈ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને કોલેજના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા કે એફ ભેટારિયા પ્રકૃતિ અને પશુપ્રેમી હોવાના કારણે તેમણે સ્વાનનું ઘરના સભ્યની જેમ જતન કર્યું હતું। સ્વાનનું ગત 20 ફેબ્રુઆરીના રોજ 13 વર્ષની વય અવસાન થતાં તેના હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યા હતા અને ગઈકાલે તેમના આત્માની શાંતિ માટે શાંતિ પાઠ પણ કર્યો હતો અને બટુકોને ભોજન પણ કરાવી પોતાનો પશુ પ્રેમ વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રી સાથે સિરામિક અને મોરબીના વિવિધ પ્રશ્નો મુદ્દે હકારાત્મક ચર્ચા કરવામાં આવી, જેવું વિનોદ ભાટજા દ્વારા જણાવવામાં આવ્યું। આજે મોરબી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સાથે અલગ બેઠક કરી હતી, જેમાં મોરબીના સિરામિક એસોસિએશનના આગેવાનોએ મુખ્યમંત્રી સાથેની મહત્વપૂર્ણ બેઠકમાં સિરામિક ઉદ્યોગ અને મોરબીના વિવિધ પ્રશ્નો અંગે ખુલ્લા મને રજૂ કરી હતી। આ બેઠકમાં મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઔદ્યોગિક વિકાસની નજર સમક્ષ રાખી આગામી બજેટમાં આધુનિક ફાયર સ્ટેશનની જોગવાઈ કરવાની સાથે ગેસના વધતા ભાવ કાબૂમાં કરવા, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી દ્વારા હકારાત્મક અભિગમ દાખવી મોરબીને સુવિધા આપવાની ખાતરી આપવામાં આવી હતી। આ અંગે મોરબી ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ ભાટજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સાથે મોરબીના સિરામિક ઉદ્યોગને સ્પર્શતા સૌથી અગત્યના નેચરલ ગેસના ભાવ વધારા અંગે ગહનતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। અન્ય મુશ્કેલી ઉપરાંત મોરબીને સત્વરે મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે પણ ભારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। હળવદમાં ચાની હોટલના સંચાલકને વિના કારણે દાંતરડાના ઘા ઝીકવામાં આવ્યા। હળવદના બસ સ્ટેશન રોડ ઉપર વળાંક પર મેલડી માતાજીના મંદિર પાસે ચાની લારી ઉભી રાખીને ધંધો કરતા નવલગીરી હિંમતગીરી ગોસ્વામીને અજાણ્યા શખ્સે વિના કારણે શરીર પાછળના ભાગે દાંતરડાનું ઘા ઝીકી દેતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જો કે આ બનાવ બન્યા બાદ આજુબાજુના લોકો દ્વારા આ યુવાનને પકડી લઈ પોલીસની જાણ કરી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો શુભારંભ। કોરોનાની મહામારીના કારણે 2 વર્ષના લાંબા અંતરાલ બાદ રાજ્ય સરકારે ભક્તિ ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીનો મેળો યોજવા માટેની છૂટ આપતા આજથી જૂનાગઢ ખાતે ભક્તિભાવપૂર્વક માહોલમાં પરંપરાગત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। મહાશિવરાત્રીના મેળાના શુભારંભમાં વર્ષો જૂની પરંપરા મુજબ આજે સંતો મહંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, ત્યારે સમગ્ર દેશમાંથી ભાવિકો અને સાધુ સંતો મોટી સંખ્યામાં ઉત્સાહભેર મેળો માણવા માટે પહોંચી ગયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે। હળવદિયામાં જાહેર સ્થળોએ ગેરકાયદેસર દબાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। ટંકારા તાલુકાની હળવદિયા ગ્રામ પંચાયતે નોટિસ જાહેર કર્યા મુજબ 25 ફેબ્રુઆરીથી હળવદિયા ગામમાં પંચાયતની માલિકીની જગ્યા, સરકારી જગ્યા અને જાહેર રોડ રસ્તા પર કે જ્યાં ગામજનોને અવરજવરમાં નડતરરૂપ હોય તેવા સ્થળે ગામ પંચાયતની મંજૂરી લીધા વિનાનું દબાણ કરવું નહીં। જો ગેરકાયદેસર દબાણ કરવામાં આવશે તો તેની જવાબદારી દબાણકર્તાની રહેશે અને ગેરકાયદેસર દબાણ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગીતા પરિવાર દ્વારા 7મીથી ફ્રી ઓનલાઈન ગીતા સંધ્યા વર્ગ, આગામી 7મી માર્ચથી ગીતા પરિવાર દ્વારા નિઃશુલ્ક લાઈવ ગીતા સંધ્યા વર્ગની 16મી બેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગીતા 11 ભાષામાં શીખવાડવામાં આવશે। ઝૂમ એપ્લિકેશનમાં 20 દિવસમાં 2 અધ્યાયોનું સંસ્કૃતમાં શુદ્ધ પઠન શીખવાડવામાં આવશે। અઠવાડિયામાં 5 દિવસ ક્લાસ લેવાશે। દિવસમાં ફક્ત 40 મિનિટના વર્ગ લેવાશે, જેમાં સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધીમાં 13 વિકલ્પોમાંથી કોઈ પણ સમય પસંદ કરી શકાશે। અધ્યાયોની વાંચન કસોટીમાં ઉત્તીર્ણ થવા પર ગીતા ગુંજન એ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। વર્ગમાં ભાગ લેવા ઈચ્છુકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો।